ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વોર્ડ નંબર 11ના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી વોર્ડ નંબર 11ના ઉમેદવાર ચિરાગભાઈ બારોટ, નરવીરસિંહ ચુડાસમા, મહાલક્ષ્મીબેન સેટિયા અને સંગીતાબેન ચોકસીએ આજે પોતાના મતદાન કેન્દ્ર ઉપર મતદાન કર્યું હતું. સાથે જ વોર્ડ નંબર 11ના મતદાન કેન્દ્રો પર સિનિયર સિટીઝનોમાં પણ મતદાન કરવા ભારે ઉત્સાહ નજરે પડ્યો હતો. કેટલાક ચાલી નહીં શકતા તેવા વૃદ્ધાઓએ પણ વ્હીલચેર લઈને પણ પોતાના મતદાન કરવા માટે મતદાન મથકે આવી પહોંચ્યા હતા. મારો વોર્ડ નંબર 11માં મારું પોતાનું મતદાન એમઈએ સ્કૂલ પર હતું અને હું પોતે મતદાન કરીને આવ્યો છું. અત્યારે ઉત્કર્ષ વિદ્યાલય ઉપર અમે મુલાકાત માટે આવ્યા છે. હું એટલો જ મેસેજ આપીશ કે લોકશાહીના પર્વનું આ એક મહાન કામ છે. તમારે લોકશાહીને જાળવવા માટે મતદાન કરવું જોઈએ અને સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. તો હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે પોતાનો કિંમતી વોટનો ઉપયોગ કરી અને 100એ 100% વોટિંગ કરી અને સાચા ઉમેદવારની નિમણૂક કરે. આજે આ લોકશાહીનું જે પર્વ છે, ચૂંટણી છે, આજે મતદાન છે અને મારું મતદાન એ એમઈએ સ્કૂલ બીનાનગરમાં હતું અને ત્યાં મેં મતદાન ઓલરેડી કરી પણ દીધું છે અને મારી સર્વ નગરજનોને અને વોટર્સને મતદારોને નમ્ર અપીલ છે કે આપ સૌ આપનું મતદાન જલ્દીથી જલ્દી કરશો અને તમે સક્ષમ ઉમેદવારને જીતાડશો મતદાન કરીને. મતદાન એટલે સક્ષમ ઉમેદવારથી આપણું વડોદરા સક્ષમ થશે, એનાથી ગુજરાત સક્ષમ થશે અને એનાથી રાષ્ટ્ર સક્ષમ થશે. એટલે બધાને નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી પોતાનું મતદાન કરે.